તો ત્યારે સવાલ એ છે કે આરુષિને ન્યાય મળશે કે નહીં. દેશની સૌથી મોટી આરુષી હેમરાજ મર્ડર મિસ્ટ્રીનો થોડી વારમાં ચુકાદો જાહેર થશે. ગાઝિયાબાદની સીબીઆઈ કોર્ટ તેનો નિર્ણય સંભળાવશે. છેલ્લા 5 વર્ષથી આ કેસમાં કોઈ ચુકાદો નથી આવી શક્યો. બસ ઉભા થયા છે તો માત્ર પોલીસ અને સીબીઆઈ સામે સવાલો. ત્યારે હવે નોઈડાના આરુષી હત્યા કેસમાં તેના જ માતા પિતા રાજેશ તલવાર અને નુપુર તલવાર પર હત્યાનો આરોપ લાગ્યો છે. આરુષિના માતા પિતા પર હત્યાનો આરોપ લાગેલો છે. આશરે 5 વર્ષ વીતી ચૂક્યા છે આરુષિ અને હેમરાજની હત્યાને. આશંકા સેવામાં આવી રહી છે કે તેના માતા પિતાને એવી શંકા હતી કે આરુષિ અને હેમરાજ વચ્ચે કંઈક અલગ જ સંબંધો છે, તેના કારણે તેમણે જ તેમની પુત્રીની હત્યા નિપજાવી હોવાના પણ કેટલાક આરોપો થઈ ચૂક્યા છે. અને આ બાબતે હવે ચુકાદો આવનાર છે. થોડી જ વારમાં આ કેસનો ચુકાદો આવશે. સીબીઆઈ દ્વારા આ કેસનો ચુકાદો સંભાવવામાં આવશે. डिटेल में आ चुका है दैट देयर इज नो एनी एविडेंस अगेंस्ट द बोथ द एक्यूज्ड पर्संस, तो वी बिलीव दैट बोथ विल बी एक्यूज्ड. अभी तो कोर्ट के ऊपर डिपेंड करता है ना. डेफिनेटली कोर्ट कैंपस में है वो आ जाएंगे. कोर्ट कैंपस में है. कोर्ट कैंपस में आ रहे हैं. थैंक यू. इस केस से जुड़े हुए अधिवक्ता न्यायालय में हाजिर हुए और होनेबल कोर्ट से फैसले के बारे में जानकारी चाही, तो होनेबल कोर्ट के द्वारा ही बताया गया है कि आफ्टर लंच इस केस में वो फैसला सुनाएंगे. क्या राजेश और नुपुर तलवार पहुंच चुके हैं कोर्ट में? वो कोर्ट के अंदर नहीं पहुंचे हैं. नरेश जितने भी इस केस से जुड़े हुए वकील हैं वो कोर्ट के अंदर थे और उन्होंने कोर्ट से जानना चाहा कि कितने समय तक और वेट करना पड़ेगा इस जजमेंट के लिए. तो ऑनरेबल कोर्ट ने बताया कि आफ्टर लंच फैसला आ जाएगा. आफ्टर लंच हम इसमें आदेश दे देंगे. ना आपने फिंगरप्रिंट लिए हो, ना फोटोग्राफ लिए हो, ना ब्लड सैंपल लिए हो, ना सीन ऑफेंस को प्रिजर्व किया हो, तो कैसे उम्मीद करते हैं इन चीजों के लिए? जब एक मरा हुआ केस आया तो रिजल्ट यही होगा. पर सीबीआई ने सारे फैक्ट्स कोर्ट के सामने रख दिए थे और कोर्ट ने ये कहा था अल्टीमेटली कि लेट द ट्रायल गो ऑन, लेट अस सी व्हाट द जज सेज. તો આજે ગાઝિયાબાદ કોર્ટમાં ચુકાદો આવવાનો છે ત્યારે હાલ તમામ રીતે સુરક્ષા બંદોબસ્ત ચુસ્ત રીતે ગોઠવી દેવામાં આવ્યો છે અને ત્યાં ઉપસ્થિત છે અમારા સંવાદદાતા પંકજ તોમર. પંકજ, ગાઝિયાબાદ કોર્ટ કી બાત કી જાય તો વહાં કા માહોલ અભી કા ક્યા હૈ? देखिए, अभी अभी जिस होटल में तलवार दंपत्ति ठहरे हुए थे उससे भारी पुलिस सुरक्षा के बीच ये लोग कोर्ट के लिए रवाना हो गए हैं. अब इंतजार है फैसले का. किसी भी क्षण अदालत अपना फैसला आरुषि केस में सुना सकती है. जी, वहाँ पर कौन कौन खास लोग मौजूद है? देखिए, खुद जो गाजियाबाद के एसपी हैं उन्होंने सुबह से कमान संभाले हुए हैं. एक प्लाटून सीएसपी, क्यूआरटी, दंगा नियंत्रण वाहन वगैरह सब लोग यहाँ मौजूद हैं. खुद राजेश तलवार, नुपुर तलवार और उनके पूरी वकील की फौज, इसके अलावा तमाम मीडिया, देश विदेश से आया मीडिया, सभी लोग यहाँ मौजूद है. किसी भी क्षण जो है फैसला आ सकता है. बहुत बहुत धन्यवाद पंकज आपका. તો ગાઝિયાબાદ કોર્ટમાં આજે જ્યારે ચુકાદો સંભળાવનાર છે ત્યારે તમામ લોકો ત્યાં હાજર છે અને સુરક્ષાનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. થોડી જ વારમાં હવે ચુકાદો સંભળાવવામાં આવશે. તમામ લોકોની નજર આરુષિ અને હેમરાજ મર્ડર કેસના ચુકાદા પર રહેલી છે. 5.5 વર્ષના સમયથી આ બાબતની રાહ જોવામાં આવી રહી છે. આરુષિની જો વાત કરવામાં આવે તો કોઈ માતા પિતા પોતાની જ પુત્રીની હત્યા કેવી રીતે કરી શકે અને આ જ પ્રશ્ન ડંખી રહ્યો છે ભારતના કરોડો નાગરિકોના મનમાં. વર્ષ 2008માં આરુષિ નામની છોકરીનો મૃતદેહ મળી આવ્યો હતો અને ત્યારથી જ તેના પર સમગ્ર દેશમાં ચર્ચા શરૂ થઈ ગઈ હતી અને આ જ મર્ડર કેસનો આજે ચુકાદો આવવાનો છે. છેલ્લા 5 વર્ષથી રહસ્યમય બનેલો આરુષિ હેમરાજ મર્ડર કેસ પરથી આજે રહસ્યનો પડદો ઉઠી જશે. આ જ કેસે 5 વર્ષથી ભારતના કરોડો નાગરિકોના મનમાં
માની મમતા સામે સવાલો ઉભા કરી દીધા છે. કારણ કે ખુદ આરુષિના માતા પિતા રાજેશ અને નુપુર તલવાર પર તેની પુત્રીની હત્યાનો આરોપ લાગેલો છે. વાત કોઈ ગામના અભણ માણસની હોય તો પણ સમજાય, પરંતુ આ બંને દંપતી વ્યવસાયે દાંતના ડોક્ટર છે. વર્ષ 2008 ની 15 મે આરુષિની હત્યા કરાઈ હતી, જેમાં શંકાની સોય તેના ઘરમાં રહેતા નોકર હેમરાજ પર હતી. પરંતુ બીજા જ દિવસે નોકર હેમરાજનો પણ મૃતદેહ મળી આવ્યો હતો. ત્યારબાદ તલવાર દંપતી પર જ પોલીસને શંકા ગઈ હતી અને બંનેની ધરપકડ કરવામાં આવી હતી. કહેવાય છે કે આરુષિ અને તેના નોકરના સંબંધ તેના માતા પિતાને પસંદ ન હોવાને કારણે તેને તેમની હત્યા કરી નાખી હતી. બાદમાં આ કેસની તપાસ સીબીઆઈને સોંપી દેવામાં આવી હતી. તલવાર દંપતી પર હત્યાના સબૂતો સાથે છેડછાડ કરવાનો તથા તપાસ અધિકારીઓને ગેરમાર્ગે દોરવાનો પણ આરોપ લગાવવામાં આવ્યા છે. તો બચાવ પક્ષના વકીલો તો સીબીઆઈ પર જ સબૂતો નષ્ટ કરવાનો આક્ષેપ કરી રહ્યા છે. આ કેસ સાથે હજી પણ કેટલાક રહસ્યો અકબંધ છે. હજી સુધી એ પણ સ્પષ્ટ નથી થઈ શક્યું કે જે હથિયારથી આરુષિ અને હેમરાજની હત્યા કરવામાં આવી હતી તે હથિયાર ક્યાંથી ખરીદવામાં આવ્યા હતા. આ હત્યાના પડઘા સમગ્ર દેશમાં પડ્યા હતા અને દેશમાં ઠેર ઠેર આરુષિ હેમરાજ મર્ડર કેસને લઈને દેખાવો કરવામાં આવ્યા હતા. ત્યારે હવે ચુકાદો આવ્યા બાદ આ કેસ પરથી રહસ્યનો પડદો હટી જશે. બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ. થોડી વાર બાદ જયારે ચુકાદો આવનાર છે આરુષિ અને હેમરાજ મર્ડર કેસનો, ઘણા બધા સવાલો ઉભા થઈ રહ્યા છે કે કોણે કરી હતી આરુષિ અને હેમરાજની હત્યા, કયા કારણોસર હત્યા થઈ હતી, કયા હથિયારોનો ઉપયોગ થયો હતો. આ તમામ બાબતોને લઈને હાલ તો સવાલ ઉઠી રહ્યા છે અને ચુકાદા પર સૌની નજર મંડાયેલી છે.